નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં મોટો ઘટાડો નોંધાયો. જામનગરમાં રસ્તાઓ પર લગાવાયેલી હિન્દુ દેવતાઓની ટાઇલ્સ હટાવવા હિન્દુ સેના મેદાને, કેવી રોડ પરના કોમ્પ્લેક્સ અને અન્ય સ્થળો પર ફોટા ટાઇલ્સ દૂર કરવા જાણ કરાઈ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કોંગ્રેસી આગેવાનો સાથે રાધનપુર તાલુકાના ચલવાડા તેમજ પ્રેમનગર ગામની લીધી મુલાકાત. જેતપુર સરદાર ગાર્ડન રિનોવેશનનું ખાતમુહૂર્ત કરતા મંત્રી જયેશ રાદડિયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ વરવાડ વિસ્તારમાં આવેલ સંસ્કાર બાલવાડી ખાતે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 300 જેટલા લોકો કેમ્પમાં લાભ લીધો. એએમસીના નાણાં ખાતાએ આઈટી એક્ટના સેક્શન 206A(b)નો સુધારાનો અમલ શરૂ કર્યો. હિટ એન્ડ રન કેસમાં પર્વની કાર સાથે દેખાતી કારના ચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો. ધોરણ 11 સાયન્સમાં આજથી પ્રવેશ કાર્યવાહીના શ્રી ગણેશ થયા. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સારવાર માટે 1,162 લાખથી વધુની સહાય ચૂકવાઈ. પીએમ અને ભાજપ સામે અભદ્ર ટિપ્પણી કરનાર રત્નકલાકારની ધરપકડ. ગેસ ડીઝલ પેટ્રોલમાં ઉગાડી લૂંટ કરતી ભાજપ સરકાર ભાવ વધારો પાછો ખેંચે કોંગ્રેસ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાષ્ટ્રીય ડોક્ટર્સ ડેની અનોખી ઉજવણી કરાઈ. હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલા તિહાર જેલમાંથી થયા રિહા. ચીનના પરમાણુ હથિયારોને લઈને અમેરિકાએ વ્યક્ત કરી ચિંતા. પાકિસ્તાન ભારતીય હાઈ કમિશનની અંદર દેખાયું ડ્રોન, ભારતે નોંધાવ્યો ઉગ્ર વિરોધ. જમ્મુ કાશ્મીર આતંકીઓ સાથેની અથડામણમાં એક જવાન શહીદ. વ્યક્તિના પ્રાઇવેટ પાર્ટમાં ફ્રેક્ચર, સામે આવ્યો દુનિયાનો આવો પ્રથમ કેસ. અમેરિકાએ 20 વર્ષ પછી અફઘાનિસ્તાનનું બગ્રામ એરફિલ્ડ છોડ્યું. રેડ બાદ શાયર મુનવર રાણાએ વિડીયો જાહેર કર્યો, કહ્યું બીજા બિકરૂ કાંડની તૈયારી, જંગલમાં અમારી લાશ મળશે. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZSTV.